સબસ્ક્રાઇબ કરો આ ચેનલને. ने हिंदुस्तान के नक्शे को जलाया है, लेकिन कल मैं पूरे हिंदुस्तान को जला दूंगा. इसलिए मैंने अपने भाई को जिहादी मिशन के लिए हिंदुस्तान भेजा है. नारे तकबीर अल्लाह हू अकबर, नारे तकबीर अल्लाह हू अकबर, नारे तकबीर अल्लाह हू अकबर. हमणा मळेला ताजा समाचार मुजब અક્ષરધામ પર હુમલો કરવા આવેલા આતંકવાદીઓના નાપાક ઇરાદાને પોલીસે નિષ્ફળ બનાવ્યું છે. પણ આતંકવાદીઓએ એક સ્કૂલ બસ હાઇજેક કરી પાટણ તરફ ભાગ્યા છે. આતંકવાદીઓએ એવી ધમકી આપી છે કે જો બસનો પીછો કરવામાં આવશે તો બસને ઉડાવી દેવામાં આવશે. પાકિસ્તાની ત્રાસવાદીઓએ જે બાળકોની સ્કૂલ બસને હાઇજેક કરી છે, આજે આપણે એનો એવો જડબાતોડ જવાબ આપીશું કે ફરી વખત કોઈ પણ ત્રાસવાદી ગુજરાત પર નજર નાખતા પહેલા 100 વખત વિચાર કરશે. ઇઝ ધેટ ક્લિયર? યસ સર. चल सामने देख के बस चला. ओए, कोई भी रोएगा तो डाल दूंगा इधर ही. ए, चुप. ए कमिश्नर, अपनी सरकार को बोल के सरहद से पुलिस फोर्स हटवा दे, वरना एक एक बच्चे की मौत की चीख से पूरे गुजरात में मातम छा जाएगा. इसीलिए हमें हिफाजत से पाकिस्तान जाने दे, वरना आप किसी भी बच्चे को किसी तरह का नुकसान नहीं पहुंचाओगे. मैं अपनी सभी गाड़ियां रुकवा देता हूँ. तेरे मुल्क में कितने मर्द हैं? बुला ले सब मर्दों को. तुम आतंकवादियों के लिए हमारे देश को एक ही मर्द काफी है. हिंदुस्तान में मर्द कहाँ से पैदा हो गए? हिंदुस्तान में मर्द. શું કરો છો? ગાડી જલ્દી ચલાવો. ત્રાસવાદીઓએ બાળકોની સ્કૂલ બસ હાઇજેક કરી છે. એ બાળકોને બચાવવાના છે. જલ્દી ચલાવો. શું? હવે જો આ બજરંગીની કમાલ. જય બજરંગબલી.
नीचे तीन तक गिनता हूँ, नीचे आ जा नहीं तो लाशें बिछा दूंगा। एक, दो। देखता हूँ मैं साला आता है कि नहीं। इन बच्चों की मौत का जिम्मेदार तू होगा। હવે ગભરાવાની કોઈ જરૂર નથી, બધા જ આતંકવાદી મરી ચૂક્યા છે। વેલ ડન બોય, વેલ ડન। સરજી બોય નહીં, વેલ ડન બોય બોલો, વેલ ડન બોય। સાહેબ આ બચી ને ભાગતો હતો, એની ખતરદારી કરો। વેલ ડન બોયસ, વેલ ડન। તમે બધાએ આજે દેશ માટે બહુ મોટું કામ કર્યું છે સર। આ દેશના નાગરિક તરીકે આ તો અમારી ફરજ હતી। ઇન્સ્પેક્ટર, યસ સર। બધા બાળકોને એમના વાલીઓ સુધી સહી સલામત પહોંચાડી દો અને તમે આનું પંચનામું તૈયાર કરો। આપે આતંકવાદીઓના આટલા મોટા કાવતરાને નિષ્ફળ બનાવ્યું છે, આ બાબતે આપ શું કહેવા માંગો છો? જે આ દેશના દુશ્મનોએ, આ નમાલાઓએ આ ભારત દેશની પીઠ પાછળ ખંજર ભોકવાની જે કોશિશ કરી છે એ નપાવટોની કહું છું કે તમે સાંભળી લો। અમે એ માટીમાંથી પેદા થયા છીએ કે જે માટીના શૂરવીરો હંમેશા સિંહનો શિકાર કરે છે, પણ આજે લાચારીથી આ કૂતરાઓને મારવા પડ્યા। ને હજુ પણ જો આ પાપીઓ શાનમાં નહીં સમજે તો આ આતંકવાદીઓને દફનાવવા માટે આ જગ્યા ઓછી પડશે। સર ફરોશી કી તમન્ના અબ હમારે દિલ મે હૈ, દેખના હૈ જોર કિતના બાઝુએ કા દિલ મે હૈ, વક્ત આને દે બતા દેંગે તુજે હૈ આસમાં, હમ અભી સે ક્યા બતાએં ક્યા હમારે દિલ મે હૈ। સલીમ ટીવી ચલા દે। અભી અભી મિલી તાજા ખબર કે મુતાબિક અપને નાપાક ઇરાદે સે આયે આતંકવાદીઓ કો હમારે દેશ કે કુછ બહાદુર નૌજવાનો ને માર ગિરાયા હૈ। જાંચ કરને પર પતા ચલા હૈ કે મરને વાલો મે એક પાકિસ્તાન કે સબસે ખૂંખાર આતંકવાદી અખ્તર કા છોટા ભાઈ નાસિર ભી થા। कसम परवरदिगार की, तबाह कर दूंगा हिंदुस्तान को, जला कर राख कर दूंगा हिंदुस्तानियों को। नासिर मेरे पास। अल्लाहु अकबर, अल्लाहु अकबर। वालेकुम अस्सलाम। काजी साहब, बशीर खान, आप दोनों को मैं एक बात बताना चाहता हूं। तेरे भाई की मौत की खबर सुनकर हमारे दिल को भी बहुत बड़ा सदमा पहुंचा है, मगर तू इतना समझ ले, सियासत कुर्बानी चाहती है। तेरा भाई मरा नहीं है, जिहादी हुआ है। मेरा जान सिंह, मेरा छोटा, खुदा को प्यारा हो गया। जब तक उनसे मेरी भाई की मौत का बदला नहीं लेता, मेरे सीने में जलती हुई आग नहीं बुझेगी। भाई अख्तर, एक बात का भरोसा रखना, इस लड़ाई में
मैं बशीर खान और पूरा पाकिस्तान तुम्हारे साथ, जब तक उन काफिरों से तुम्हारे भाई की मौत का बदला नहीं लेंगे तब तक हम चैन से नहीं सोएंगे। पूरे गुजरात में तबाही मचा देंगे हम। भाइयों तथा बहनों, आज अपना गाम ना जुवानोए જે પોતાની તાકાત અને બહાદુરીનો પરચો બતાવ્યો છે, જેથી આપણા પાટણ જિલ્લાનું નાનું ગામ આખા દેશમાં ચમકવા લાગ્યું છે। હું આપણા વિસ્તારના માજી મંત્રી શ્રી દિલાવર હુસેનને વિનંતી કરું છું કે તેઓ આ જુવાનો માટે બે શબ્દ જરૂર બોલે। વાલા ગામવાસીઓ, હું એવું માનું છું કે ઈશ્વર અને અલ્લાહ એક જ છે, પણ જેહાદના નામે જે લોકો ઝેર ફેલાવી રહ્યા હતા એ લોકોને આપણા ગામના જુવાનોએ જે સજા કરી છે એ માટે હું એમને શાબાશી આપું છું। અને મારા મિત્ર અને આપણા વિસ્તારના માજી ધારાસભ્ય અને લોક લાડીલા નેતા એવા શ્રી મહિલાલભાઈને વિનંતી કરીશ કે એ જવાનોનું સન્માન કરે। એ રફીક, લાવ તો જો હું આજે કેટલો વક્રો થયો છે। અરે સલમા, આજે તો રૂપિયા જ રૂપિયા છે। નમસ્તે મુખી બાપા, આપ સૌ સંસ્કારીજનો, મારા આંગણે મારા આંગણામાં આવીને આપના પગ તો ગંદા નથી થયા ને? કહો તો પાણીની ડોલ લાવી આપ। આટલું બધું જાણે છે તો પછી આવા નાચવા બાચવાના ગંદા કામ છોડી દે ને। મુખી બાપા, આ કામ કરીને હું મારું ગુજરાન ચલાવું છું, મારું પેટ ભરું છું। આબરૂ વેચીને પેટ ભરવા કરતા તો મરી જવું સારું। તો આ તમારી ભૂલ થાય છે, હું આબરૂ વેચીને કે શરીર વેચીને કામ નથી કરતી, હું નાચીને મારી રોજી કમાઉં છું, અને એ પણ મારી લાચારી છે કે મારો કોઈ સંબંધી નથી। આ ગામમાં રહેવા વાળા દરેક જણ કોઈક ને કોઈક સંબંધોથી જોડાયેલા જ છે, એટલે તું પણ એકલી નથી। આ ગામમાં સલમાને એક એવું સાચું સગપણ બતાવી દો કે જેના સહારે આ સલમા જીવી શકે, પછી તમારા સોગંદ હું ક્યારે આ ધંધાને હાથ નહીં લગાડું। બાકી કોઈ પણ સ્ત્રીને પોતાની આબરૂ, માન મર્યાદા, જીવ કરતા પણ વાલી હોય છે, મારી તો લાચારી છે કે મારે આ કામ કરવું પડે છે, કારણ કે મારું કોઈ નથી, કોઈ નથી। છે કોઈ જે મારો હાથ પકડી ઘરમાં બેસાડી શકે? દુનિયામાં માત્ર એક જ સંબંધ નથી હોતો ઘરમાં બેસાડવાનો, સૌથી સાચો અને પવિત્ર સંબંધ ભાઈ બહેનનો હોય છે। સલમા, આજથી તું મારી બહેન છે। વિચારી લેજે, તારી આ બહેનની ડોલી ઉઠાવતી વખતે તારો ખભો ચૂકી તો નહીં જાય ને? તું એની ચિંતા છોડી દે, હું સંબંધો દેખાડવા માટે નહીં પણ નિભાવવા માટે જોડું છું। 13 વર્ષની ઉંમરમાં બાપની નનામી ઉઠાવીને પણ આ ખભો નથી ચૂક્યો, તો તારી ડોલી ઉઠાવતી વખતે કેવી રીતે ઝૂકશે ભાઈ? બેટા, તું મારો દીકરો છે એનો મને ગર્વ છે। મા, મુનિમજી, હિસાબ તો બરોબર મળી ગયો ને? હિસાબમાં વાંધો તો હવે પડશે। એટલે? એટલે કે વિક્રમના નામનો આખા ગામમાં જય જયકાર થઈ રહ્યો છે અને તમારા નામનો અંધકાર થઈ રહ્યો છે। એટલે તમે કહેવા શું માંગો છો? એટલે કહેવાનો મતલબ એ કે વિક્રમે આતંકવાદીઓને મારીને આખા ગામમાં ડંકો વગાડી દીધો છે। અધૂરામાં પૂરું સલમાને બેન બનાવીને એની જિંદગીનો ઉદ્ધાર કરી નાખ્યો છે, અને હવે તો તમે જે કામ કરવાના હતા ને એ કામ એ કરવા લાગ્યો છે। એની લોક ચાહના એટલી બધી વધી ગઈ છે કે કાલે સવારે જો ઇલેક્શનમાં તમારી સામે ઊભો રહ્યો ને તો સમજો કે તમારું પત્તું કાઠ। મુનિમજી, આપણું પત્તું તો એકવાર કપાઈ ગયું છે, ગઈ ચૂંટણીમાં આપણે હારી ગયા છીએ, પણ મણીલાલને બીજી વખત હારવાનું પોસાય એમ નથી। મારી જીત પર કોઈ પાણી ફેરવે ને એ કોઈ કાળે નહીં ચલાવી લઉં, હું અત્યારે જ વિક્રમના ઘરે જાઉં છું। થોભો સાહેબ, તમે ધારાસભ્ય થઈને સામે ચાલીને વિક્રમના ઘરે જાઓ છો? મુનિમજી, આ વાતની તમને ખબર નહીં પડે કે પ્રેમથી ગળું
કેવી રીતે કપાય. અરે નમસ્તે નમસ્તે. આપ અમારા ઘરે કેવડાવ્યું હોત તો અમે સામે ચાલીને તમારે ત્યાં આવત. અરે ગંગાબેન, તમારો વિક્રમ હવે તો મારાથી મોટા મોટા કામો કરવા લાગ્યો છે, એટલે મારે સામે ચાલીને આવવું પડે ને. એમને બોલાવવાની ભૂલ તો મારાથી ન કરાય ને. સાહેબ, આવું બોલીને મને શરમ માં ના નાખો. અરે વિક્રમ, હું જે કઈ કહું છું એ દિલથી કહું છું. આતંકવાદીઓનો નાશ કરીને તે ગામમાં આબરૂ વધારી છે. સલમાનને બેન બનાવીને એક લાચાર સ્ત્રીની તે રક્ષા કરી છે, એનો ઉદ્ધાર કર્યો છે, અને એટલે ચારેકોર ગામમાં તું હીરો થઈ ગયો છે. હીરો, હું તો કહું છું કે તું મારા પક્ષમાં જોડાઈ જા. તારો જો સાથ હશે ને તો લોકસભાની ચૂંટણી તો આપણે આમ ચપટીમાં જીતી જઈશું. માફ કરજો, ભગવાનની કૃપાથી મને વારસામાં ઘણું મળી છે, અને એટલે જ મને રાજકારણમાં આવીને અનિતિનું ધન ભેગું કરવાની મને ભૂખ નથી. લોકોની લાગણીને ત્રાજામાં તોલીને ફરતા સ્વાર્થી અને દગાબાજ નેતાઓને આ વિક્રમ ઠાકોર ક્યારે ટકો નહીં આપે. એ બધા કાળા કામ તમને મુબારક. અને વાત રહી સલમાની, તો એને બહેન બનાવીને મેં ફક્ત મારો ધર્મ નિભાવ્યો છે. આ ધર્મની કંઠી પહેરીને ફરે છે ને તો ગામમાં ઘણી કુંવારી છોકરીઓ છે, અને કેટલાય પ્રશ્નોમાં અટવાતી હશે, તો એમનો ઉદ્ધાર કરને ભાઈ. મણીલાલજી, મારા આંગણામાં આવીને તમે મને જ પડકાર ફેંકી રહ્યા છો, તો એ પડકાર તમને બહુ ભારે પડશે. આ ગામની ઘણી કુંવારી છોકરીઓના બાપ પાસે વિવાહ કે દેજના પૈસા નથી. કાલે ઉઠીને કંઈ આડું અવળું કરે તો ગામની ઇજ્જત અને મુખીની આબરૂ ધૂળમાં મળી જશે. એ બધાના ઘર વસાવી દે ભાઈ, અને જો મારું કહ્યું આ કામ તું કરીશ તો તારા પગની ધૂળ હું માથે ચડાવીશ. હા ફણીલાલજી, ધૂળ એ ધરતીની પ્રસાદી છે, એને આટલી સસ્તી માની એનું અપમાન ના કરશો. મને આ શરત મંજૂર છે. મુખ્ય કાકા, હા, તમે આ શરતના સાક્ષી છો, અને જો હું આ કામ ના કરી શક્યો તો તમારા જોડા મારામાંથી ચડાવીશ. પણ જો મેં આ કામ કરી લીધું તો તમારે મારા જોડા તમારા માથા પર ચડાવવા પડશે. છે મંજૂર? હા, તારી આ શરત મને મંજૂર છે. તમે જઈ શકો છો. નમસ્તે. ઓય પાજી, મણીલાલ તો ચલ્લે ચલ્લે, હમ સબકી બલ્લે બલ્લે. મેં સલમાને બહેન બનાવી છે, અને તમે લોકો પણ મારા બહેન જેવા જ છો. આ વિસ્તારના ધારાસભ્યએ તમારા સૌનું ઘર વસાવવાનો પડકાર મને ફેંક્યો છે, અને આ વિક્રમ ઠાકોર હંમેશા પડકાર ઝીલીને જ જીવે છે. હું તમારા લગ્ન કરાવીને જ રહીશ. ભાઈ, અમે જેને પ્રેમ કરીએ છીએ એની સાથે પિતાજી લગ્નની હા તો પાડે છે, પણ છોકરાઓવાળા દહેજ માંગે છે. તમે એની ચિંતા ના કરો, એનો રસ્તો હું કાઢી લઈશ. ધારાસભ્યને કહો વિક્રમ આવે છે મળવા માટે. હા સાહેબ, વિક્રમ મળવા માટે આવ્યો છે. મોકલ એને. જી સાહેબ. સાહેબ, લાગે છે કે એને કોઈ રસ્તો શોધી કાઢ્યો છે. મનીમ, તમે ચોપડા ચિત્રો ચોપડા, રાજનીતિની વાતમાં તમને સમજણ નહીં પડે. મને લાગે છે કે એને કોઈ રસ્તો સૂજો નહીં હોય, એટલે માફી માંગવા આવ્યો છે. માફી? માફી તો એ માગે કે જે કોઈનો ગુલામ હોય, અને આ ઠાકોર કોઈનો ગુલામ નથી, રાજા છે રાજા. અને એટલે જ તો ધારાસભ્ય સાથે શરત લગાવી છે. અને યાદ રાખજો, આ વિક્રમ હારતા તો શીખ્યો જ નથી. હારતા શીખ્યો નથી ને, તો હવે હું શીખવાડીશ. બોલ, શા માટે આવ્યો છે? એ જણાવવા માટે કે છોકરાના લગ્નની બધી તૈયારી થઈ ચૂકી છે. અને પછી અલાદીનો ચિરાગ છે કે શું? મારી પાસે અલાદીનો ચિરાગ હોત તો તમે ધારાસભ્યને બદલે ગામની ગટરો સાફ કરતા હોત. વિક્રમ! એ મણીલાલ, નીચા અવાજે વાત કરો, નહીં તો આ વિક્રમનું ફટક્યું ને, તો જે હાથે તમે વોટ માગો છો એ જ હાથે લોટ માગતા કરી દઈશ. કાલે રામજી મંદિરે લગ્ન કરાવું છું,
આવી જજો, આશીર્વાદ આપવા. સાહેબ, મને લાગે છે કે આપણી બાજી ઊંધી વળી ગઈ છે. મને એમ. ચૂંટણીમાં કેટલીય ઊંધી બાજીને સીધી કરીને મણીલાલ ધારાસભ્ય તરીકે ચૂંટાતો આવ્યો છે. અરે એક રાતમાં મતો બદલી શકું છું તો એ મગધરા વિક્રમની શી ઓકાત કે મારી સામે લડી શકે.